जय स्वामीनारायण मित्रों, श्री स्वामीनारायण हाई सेकेंडरी स्कूल गांधीनगर, धोरण 12 कॉमर्स, विषय वाणिज्य व्यवस्था, प्रकरण नंबर 8, नाणाकीय संचालन। मित्रों, आज नाणाकीय संचालन बाबतमां कार्यशील मूड़ी अने कायमी मूड़ी बन्नेना लक्षणों, परिबड़ों अने बन्ने वच्चेनो तफावत नो आपणे चर्चा करीशुं। मित्रों, हूँ भावेश पारेख, आपनु स्वागत करूँ छू। मित्रों, कार्यशील मूड़ीना लक्षणों की बात करिए। मित्रों, कार्यशील मूड़ी एटले शू? अगौ आप अर्थ जोई गया है, फरी याद कर लीए। मित्रों, कार्यशील मूड़ी एटले के धंधो चलावा माटे जरूरी रोजबरोजना खर्चा चूकवा माटे जरूरी रकम ने जरूरी मूड़ी ने कार्यशील मूड़ी कहेवामां आवतुं छे। मित्रों मित्रों, आ मूड़ी की जरूरियात खूब मोटा प्रमाण में रहती हुए नियमित रहती हुए एटले कार्यशील मूड़ी ने जे लक्षणों एना लक्षणों समझवा खूब जरूरी है। मित्रों, जोईए आपणे। मित्रों, पहलू लक्षण टूंका गाळानी मूड़ी। मित्रों, कार्यशील मूड़ी हमेशा टूंक समय माटे जरूर है पर नियमित जरूर है। मित्रों, टूंको गाळो एटले शू? दाखला तरीके दर मासे वेतन चूकवानुं होय तो वेतन दर मासे होय तो एनी व्यवस्था करवी पड़े। मजूरी, भाड़ू, इलेक्ट्रिक बिल, आ रोजबरोजना खर्चा चूकवा माटे एक टूंका गाळानी मूड़ी जरूरी होय। मित्रों, એટલે કાર્યશીલ મૂડી હંમેશા ટૂંકા ગાળા માટે હોય છે અને એની જરૂરિયાત નિયમિત રહેતી હોય છે। મિત્રો, બીજું લક્ષણ, મિત્રો, ચાલુ મિલકતોમાં રોકાણ। મિત્રો, કાર્યશીલ મૂડી એ ચાલુ મિલકતો ખાસ કરીને દેવાદારો, હુંડીઓ, લેણી હુંડીઓ, જામીનગીરીઓ વગેરેમાં એનો સમાવેશ થતો હોય છે। મિત્રો મિત્રો, દેવાદાર એટલે કે આપણું લેણું, જેટલા સમય માટે આપણે ક્રેડિટ આપીએ તેટલી આપણે મૂડીની જરૂરિયાત વધારે રહેતી હોય છે। મિત્રો, આ બધી એ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોમાં એક મહત્ત્વનું પાસું હોય છે। મિત્રો, નંબર 3, તરલતા। મિત્રો, તરલતા એટલે જોખમનું પ્રમાણ, નાણાકીય આવક અને જાવકનું પ્રમાણ। જો આવકનું પ્રમાણ સારું હોય તો તરલતાનું જોખમનું પ્રમાણ ઓછું હોય છે, જો આવકનું પ્રમાણ ઓછું હોય તો એનું જોખમનું એટલે તરલતાનું પ્રમાણ વધુ હોય છે। મિત્રો, તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે। મિત્રો, બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી હોય તેનું સરળતાથી રોકડમાં ઝડપીમાં ઝડપી જો રૂપાંતર થાય અથવા આવકનું પ્રમાણ વધે તો તરલતાનું પ્રમાણ ઓછું થાય, જોખમનું પ્રમાણ ઓછું થતું હોય છે। મિત્રો, ચોથું લક્ષણ, ઓછું જોખમ। મિત્રો, કાર્યશીલ મૂડીની જરૂરિયાત ટૂંકી હોય પણ નિયમિત હોય છે, આપણે જોયું તેમ। તો મિત્રો, આમાં જોખમનું પ્રમાણ ઓછું, કારણ કે એનું જે રોકાણ થતું હોય છે એનું કન્વર્ટ જલ્દીમાં જલ્દી થતું હોય। દાખલા તરીકે કર્મચારીનો પગાર ચૂક્યો, પગાર દર મહિનાની શરૂઆતમાં ચૂકવે છે પણ એનું વળતર આપણે આખો મહિના દરમિયાન લેતા હોય છે, એનું રોકડમાં રૂપાંતર આપણે નિયમિત કરતા હોય છે, તો આ રીતના જોખમનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે। મિત્રો, પાંચમું લક્ષણ, બદલાતું સ્વરૂપ। મિત્રો, કાર્યશીલ મૂડીનું સ્વરૂપ નિયમિત રીતે બદલાતું હોય છે। મિત્રો, કયા પ્રમાણમાં કંપની રોકાણ કરવા માગે છે, કયા સ્વરૂપમાં રોકાણનું વધારે પ્રમાણ છે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે। મિત્રો, જો ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું હોય તો તેનું સ્વરૂપ સતત બદલાતું રહેતું હશે। કાચો માલ, અર્ધ તૈયાર માલ, તૈયાર માલથી ગ્રાહકો સુધી માલ પહોંચાડવો, આ બધી વસ્તુઓ આના સ્વરૂપની બાબતમાં ધ્યાનમાં રાખવાનું, આ ખાસ કરીને માલનું શાક ઉપર વેચાણ થાય એટલે દેવાદારોનું પ્રમાણ વધે પણ દેવાદારોમાં આપણે ક્રેડિટનું પ્રમાણ કેટલું છે એ બદલાતા સ્વરૂપમાં એક માંગ રહેતી હોય છે। મિત્રો, જાણવું ખૂબ જરૂરી છે। મિત્રો, છઠ્ઠો મુદ્દો, રોજબરોજના ખર્ચા ચૂકવવા। મિત્રો, કાર્યશીલ મૂડીનું મુખ્ય લક્ષણ જ આ છે કે કાર્યશીલ મૂડી શેમાં જરૂર પડે છે તો રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે, તો આ ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડી સતત જરૂર રહેતી હોય છે। કાર્યશીલ મૂડીનું સૌથી મહત્ત્વનું લક્ષણ જ આ છે કે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે। મિત્રો, આ કાર્યશીલ મૂડી પહોંચી વળવા માટે ખાસ કરીને કંપનીઓ, ધંધાદારીઓ બેંક પાસેથી કેશ ક્રેડિટની સગવડ મેળવતા હોય છે। સાતમું લક્ષણ, ઘસારો નહીં। મિત્રો, કાર્યશીલ મૂડી એટલે સતત ખર્ચા ચૂકવવા માટે અને ખર્ચાવામાં કોઈ ઘસારો હોતો નથી। મિત્રો, એટલે ઘસારાનું પ્રમાણ બિલકુલ હોતું નથી। મિત્રો, ઘસારો એની પર ગણવામાં આવતો નથી એટલે એ ખર્ચમાં બાદ મળતો નથી। મિત્રો, આઠમું લક્ષણ, મિત્રો, ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત।
મિત્રો, જેવો પ્રકારનો ધંધો હોય, જો નાનું એકમ હોય, સેવાકીય પ્રકાર હોય, ઉત્પાદન હોય, જે પ્રકારનો પ્રકાર ધંધો હોય એ પ્રમાણે નાણાકીય એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. મિત્રો, કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપના આધારે રાખવામાં આવતી હોય છે. આથી દરેકનું ધંધાનું સ્વરૂપ કેવું છે તેની પર આધાર હોય છે. મિત્રો, સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યશીલ મૂડીની બિલકુલ જરૂર પડતી નથી. જ્યારે ઉત્પાદન સ્વરૂપમાં હોય તો ખૂબ મોટા પ્રમાણમાં જરૂર પડતી હોય છે. એટલે ધંધાનો પ્રકાર, સ્વરૂપ અને કદ એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતા લક્ષણોમાં એનો સમાવેશ થાય છે. મિત્રો, આ હતા મિત્રો કાર્યશીલ મૂડીના લક્ષણો. ત્યારબાદ મિત્રો કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. મિત્રો, કાર્યશીલ મૂડી બહુ જ મહત્વની વસ્તુ છે અને એને સતત મેન્ટેન એટલે કે તેનું સંચાલન કરવું ખૂબ જરૂરી હોય છે. તો એના અસર કરતા પરિબળોમાં કયા કયા પરિબળો આવે તેની ચર્ચા કરીએ. મિત્રો, સૌથી પહેલાં ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. મિત્રો, ધંધાનો પ્રકાર કેવો છે? પ્રકાર એટલે કે ધંધાની વાત કરીએ તો કોઈ સેવાકીય પ્રવૃત્તિ હોય, કોઈ ખરીદ વેચાણની પ્રવૃત્તિ સંકળાયેલી હોય, કોઈ ઉત્પાદન પ્રવૃત્તિ થશે એને પ્રકાર કહેવામાં આવતો હોય છે. જો સેવાકીય પ્રવૃત્તિ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત બિલકુલ નહીં હોત, અરે હોતી જ નથી એમ કહીએ તો ખોટું નહીં. જ્યારે ખરીદ વેચાણની બાબતમાં વાત કરીએ તો કાર્યશીલ મૂડીનું પ્રમાણ રહે પણ પ્રમાણમાં ઓછું હોય છે. જ્યારે ઉત્પાદન સ્વરૂપમાં હોય તો કાર્યશીલ મૂડીની ખૂબ મોટા પ્રમાણમાં અને સતત રહેતું હોય છે. એટલે જરૂરિયાત એના પ્રકાર ઉપર અસર કરતું એક મહત્ત્વનું પાસું કહેવાતું હોય છે. મિત્રો, આ બધી બાબતો એ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોમાં સમાવેશ થતો હોય છે. મિત્રો, બીજું ધંધાનું કદ. મિત્રો, નાનું કદ હોય તો કાર્યશીલ મૂડી ઓછી જરૂર પડે. કદ મોટું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ હોય છે. કદ નાનું હોય તો કર્મચારી ઓછા હોય, આવકનું પ્રમાણ ઓછું હોય તો કાર્યશીલ મૂડીની પણ જરૂરિયાત કેવી રહે? ઓછી રહે. જ્યારે કદ મોટું હોય તો મિત્રો કાર્યશીલ મૂડીનું સ્વાભાવિક છે કે જરૂરિયાત કેવી રહેતી હોય છે? વધુ રહેતું હોય છે. એટલે કદનું પ્રમાણ જેમ મોટું તેમ વધારે, ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. મિત્રો, ત્રીજો મુદ્દો જોઈએ. મિત્રો, ઉત્પાદન ચક્ર બહુ મહત્ત્વનો મુદ્દો છે. મિત્રો, ઉત્પાદન જ્યારે આપણે કાચા માલથી ખરીદીને ગ્રાહકના ઘરે માલ પહોંચીએ ત્યાં સુધીના સમયગાળાને ઉત્પાદન ચક્ર કહેવામાં આવતું હોય છે. મિત્રો, મિત્રો ઉત્પાદનની શરૂઆત એ બહુ મહત્ત્વનો સમય માંગી લેતી હોય છે અને આ સમયને એ કાર્યશીલ મૂડીથી સાંકળવાની ખૂબ જરૂર હોય છે. કારણ કે ઉત્પાદન ચક્ર કાચા માલથી લઈને જ્યારે ગ્રાહકના માલ ઘરે માલ પહોંચે અને ગ્રાહક તરફથી જ્યારે રોકડમાં રૂપાંતર થાય ત્યાં સુધીનો સમય કાર્યશીલ મૂડીને બહુ જ મહત્ત્વનું અસરકાર પરિબળ કહેવામાં આવતું હોય છે. મિત્રો, એટલે ઉત્પાદનનો સમય બહુ મહત્ત્વનો હોય છે. મિત્રો, ઘણા ઉત્પાદનમાં ઉત્પાદન સમય બિલકુલ ઓછો હોય છે, બિલકુલ ઓછો, ત્યાં કાર્યશીલ મૂડી બહુ ઝડપી રૂપાંતર રોકડમાં રૂપાંતર થાય. જ્યારે અમુક સમયમાં અમુક ઉત્પાદનમાં કાર્યશીલ મૂડીમાં ઉત્પાદન સમય બહુ જ લાંબો હોય છે તો મિત્રો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? વધારે રહે, સ્વાભાવિક છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો સમયગાળો ખૂબ લાંબો હોવાથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેતી હોય છે. જ્યારે બેકરી, ડેરી ઉદ્યોગ જે ઉત્પાદન અથવા ઉત્પાદન ચક્રનો સમયગાળો ખૂબ ઓછો હોય છે અને આ સમયગાળો ઓછો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે. કારણ કે ઝડપીમાં રોકડમાં રૂપાંતર થાય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. મિત્રો, ચોથો મુદ્દો, ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. મિત્રો, ઉત્પાદન કયા પ્રકારનું, ક્યારે, મોસમી છે કે સમય પ્રમાણે છે કે કોઈ વાર તહેવાર ઉપર આધારિત છે એ પ્રમાણે ઉત્પાદન નીતિ ઉપર આધાર રહેતો હોય છે અને માંગનો પ્રકાર પણ એ અસર કરતા હોય છે. દાખલા તરીકે ભારતની અંદર એક સાંસ્કૃતિક દેશ છે, વાર તહેવાર બહુ મનાવવામાં આવતો હોય છે. દાખલા તરીકે ઉત્તરાયણ સમયે આપણે પતંગ ચગાવીએ, પતંગ એક કે બે દિવસ ચગાવીએ પણ ઉત્પાદન સતત 12 મહિના સુધી ચાલતું હોય છે. મિત્રો, ફટાકડા આપણે ખાસ કરીને તહેવારોની અંદર ફોડતા હોઈએ છીએ પણ એનું ઉત્પાદન 12 માસ થતું હોય છે. તો મિત્રો, ઉત્પાદન અને તેનો માંગ એ બંને અસર કરતા હોય છે. જેટલું ઉત્પાદન વધારે, સમય વધારે, એમ કાર્યશીલ મૂડી જરૂરિયાત કેવી રહે? વધારે રહેતી હોય છે. મિત્રો, ક્યારેક ગરમ કપડાની બાબતની વાત કરીએ, એનું ઉત્પાદન સતત ચાલતું હોય પણ તેનો વપરાશ ફક્ત શિયાળામાં જ થતો હોય છે. કારણ કે ભારત વર્ષમાં શિયાળામાં 3 કે 2 કે 3 મહિના જ આપણને ઠંડીની અસર થતી હોય. તો મિત્રો, ત્યાં આ રીતે ઉત્પાદન સમય
વધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેતી હોય છે. પાંચમો મુદ્દો, કાચા માલનો સંગ્રહ. મિત્રો, સમય પ્રમાણે નિર્ણય લેવા ખૂબ જરૂરી છે. ક્યારેક બજારની અંદર કાચા માલની જરૂરિયાત વધારે રહેતી હોય છે. ઉત્પાદન સમય પ્રમાણે જો એને સ્ટોરેજ કરવામાં આવે તો ઓછા ભાવે માલ ખરીદે હોય કાચા માલનો, એનો સમય પ્રમાણે ઉપયોગ કરી લઈએ તો આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. કારણ કે ઝડપી ઉત્પાદન કરી બજારમાં મૂકવામાં આવતું હોય છે, જલ્દી રોકડમાં રૂપાંતર થતું હોય છે. એટલે કાચા માલનો સંગ્રહ એ કાર્યશીલ મૂડીને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. કાચા માલના પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય છે. અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થતો હોય ત્યારે કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડતો હોય છે. આ કાર્યશીલ મૂડીને રોકાણ કરવા માટે એક અસરકારક પરિબળ કહેવામાં આવતું હોય છે. મિત્રો, છઠ્ઠો મુદ્દો, શાકની નીતિ. મિત્રો, બહુ મહત્ત્વનું છે. ક્યારેક આપણે માલ ઉધાર શાક ઉપર ખરીદતા હોઈએ અને ક્યારેક માલ આપણે શાક ઉપર વેચતા હોય, આ બંનેને વચ્ચેનો જે સમયગાળો છે એ કાર્યશીલ મૂડીને મહત્ત્વનું અસર કરતું પરિબળ છે. મિત્રો, આપણને કોઈ શાક ઓછી આપે તો આપણે જલ્દી રોકડમાં એને રૂપાંતર કરીને ચૂકવવું પડતું હોય છે. જ્યારે આપણે જો શાક વધારે આપીએ દેવાદારોને, આપણા ગ્રાહકોને, તો આપણે નાણાકીય જરૂરિયાત, કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે, વધારે રહેતી હોય છે. મિત્રો, એટલે શાક નીતિ આપણી કેવી છે, આપણા લેણદારોને કેવી છે, આપણા વેપારીઓને કેવી છે, એની પર કાર્યશીલ મૂડીને અસર પહોંચાડે છે. મિત્રો, એક અસરકારક પરિબળ કહેવામાં આવતું હોય છે. મિત્રો, સાતમો મુદ્દો, મિત્રો, ચાલુ મિલકતોમાં તેમાં રોકડમાં રૂપાંતર. મિત્રો, ચાલુ મિલકતોની વાત કરીએ આપણે તો ખાસ કરીને દેવાદારો, લેણી હુંડી, સ્ટોક વગેરે એનો ચાલુ મિલકતોમાં કહેવામાં આવતું હોય છે. અને આ બધી વસ્તુ જેટલી ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેતી હોય છે, ઓછી રહેતી હોય છે. મિત્રો, જો રોકડમાં ઝડપી રૂપાંતર ન થાય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેતી હોય છે. મિત્રો, આજકાલ પાસે વ્યાજના દર પણ ફેરફાર થતા હોય છે, એનું પણ આપણા અસર જોવી પડતી હોય છે. આઠમો મુદ્દો, મિત્રો, કામગીરીની કાર્યક્ષમતા. મિત્રો, કામગીરી એ બહુ મહત્ત્વની છે. કામગીરી ત્રણ સ્તરમાં હોય છે. સંચાલકોની કામગીરી, અધિકારીઓની કામગીરી અને છેલ્લે ઉત્પાદન કરતા કર્મચારીઓની કામગીરી. આ દરેકનું જે છે કામગીરીનું પ્રબળ એ કાર્યશીલ મૂડીને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. ઓછા પ્રયત્ને વધારે પરિણામ મેળવવા માટે એટલે કે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા ઉપર આધારિત હોય છે. મિત્રો, ઉપલબ્ધ સાધનો સક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો થાય અને કે તેને દૂર કરી ઉઘરાણી ઝડપી બનાવવામાં આવે તો કાર્યશીલ મૂડી કેવી રહે, મિત્રો, ઓછી રહેતી હોય છે. જેટલી કાર્યક્ષમતા વધારે એટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે, ઓછી રહેતી હોય છે. મિત્રો, કામગીરી નબળી હોય, સક્ષમ ન હોય તો નાણાકીય જરૂરિયાત વધુ રહેતી હોય છે અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ વધુ રહેતી હોય છે. મિત્રો, નવમું લક્ષણ, સ્ટોકનો ચલણ દર. મિત્રો, સ્ટોકનો ચલણ દર એ મહત્ત્વનું પરિબળ છે. તૈયાર માલના સ્ટોકનો ચલણ દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે. એટલે મિત્રો, કહેવાનો મતલબ શું, જેટલો તૈયાર માલ બજારમાં વપરાતો હોય, એની માંગ રહેતી હોય, વેચાણ થતું હોય તો એનું રોકડમાં રૂપાંતર બહુ ઝડપી થાય છે. એ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે, ઓછી રહેતી હોય છે. જ્યારે સ્ટોકનો ચલણ દર નીચો રહેતો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે, વધે. એટલે કહેવાનો મતલબ બજારમાં માંગ હોય પણ છતાં એની જો અસરકારકતા ઓછી હોય, લોકોનો ઉપાડો ઓછો હોય તો એની કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે, વધુ રહેતી હોય છે. મિત્રો, દસમો મુદ્દો, મિત્રો, નફાની ફાળવણી. મિત્રો, આવક સારી હોય, નફાનું પ્રમાણ સારું હોય તો એની વહેંચણી મહત્ત્વના નાણાકીય સંચાલનના નિર્ણય ઉપર આધારિત હોય છે. જો સંકટ સમયે જો બચત કામમાં ના આવે તો નકામું પડે. મિત્રો, એટલું જ કહેવાય છે કે સુખના દિવસોમાં બચત ખૂબ જરૂરી છે. મિત્રો, અને આ સુખના સમયમાં આવક સારી હોય, નફો સારો હોય તો તે સમયે કંપનીના સંચાલકોએ તેની બચત કરી લેવી જોઈએ, જેનો ભવિષ્યમાં આપણને લાભ મળે. મિત્રો, ડિવિડન્ડની ફાળવણી કેવી કરવી, ક્યારે કરવી, કેટલા પ્રમાણમાં કરવી એ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોમાં એક મહત્ત્વનું પરિબળ કહેવામાં આવે છે. મિત્રો, મિત્રો, આ હતા કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. મિત્રો, કાયમી મૂડી.
મિત્રો કાયમી મૂડીને સામાન્ય અર્થે એવું થાય કે એક વખત નાણાકીય રોકાણ થયા પછી એનું વળતર આપણને મળતું નથી. કાયમ માટે એટલે કે સ્થિર અને સ્થાવર મિલકતોમાં તેનું રોકાણમાં રૂપાંતર કરવામાં આવતું હોય, રોકાણ કરવામાં આવતું હોય. દાખલા તરીકે મકાન એક વખત કન્સ્ટ્રક્શન કરીએ પછી આ જીવન એનો ઉપયોગ કરવાનો હોય પણ એનું ફીડબેક મળતું નથી. યંત્રો, મશીનરી, ફર્નિચર વગેરે કાયમી મૂડીમાં સમાવેશ કરવામાં આવતો હોય. મિત્રો ચાલો એનો ખ્યાલ મેળવીએ. મિત્રો કાયમી મૂડી એટલે કે લાંબા ગાળાની મૂડી જે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે તેનું રોકાણ રખાયેલ હોય છે. મિત્રો આ મૂડી ખાસ કરીને કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, પ્લાન્ટ, ફર્નિચર વગેરેમાં રોકાયેલી હોય છે. કાયમી મૂડીનું અસ્તિત્વ લાંબા ગાળા સમય સુધી રહેતું હોય છે. મિત્રો જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ હોય ત્યાં સુધી કાયમી મૂડીનું અસ્તિત્વ રહેતું હોય છે. મિત્રો કાયમી મૂડીને અસર કરતા પરિબળો, મિત્રો જેમ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો હતા એમ કાયમી મૂડી પણ એની પર અસર કરતા કંપનીનો પ્રકાર, કદ એ બધું હોય છે. જોઈએ એક પછી એક એના પરિબળો. મિત્રો પહેલું પરિણામ પરિબળ ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. મિત્રો નાના સ્વરૂપમાં ધંધો હોય તો એનું કાયમી મૂડીનું પ્રમાણ ઓછું રહેતું હોય છે, પણ જો કંપની સ્વરૂપ હોય, મોટા પાયે ઉત્પાદન થતું હોય, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કંપની હોય તો એમાં કાયમી મૂડી બહુ જ મોટા પ્રમાણમાં રહેતી હોય છે. મિત્રો એની આવશ્યકતા ખૂબ રહેતી હોય છે. નંબર 2 એકમનું કદ. જેમ કદ નાનું તેમ કાયમી મૂડીનું પ્રમાણ ઓછું રહેતું હોય છે. જેમ કદ મોટું તેમ કાયમી મૂડીનું પ્રમાણ વધુ રહેતું હોય છે. મિત્રો અને કદ એ ધંધાકીય કાયમી મૂડીને કાયમ માટે અસર પહોંચાડતું હોય છે. મિત્રો એટલે કહેવાનો મતલબ જે પ્રમાણે કદ હોય એ પ્રમાણે તેની કાયમી મૂડી આપણને જોવા મળતી હોય. મિત્રો 3 માલિકી અથવા ભાડાપટ્ટાનો ખર્ચ. મિત્રો આ વસ્તુના ઉત્પાદન બાબતમાં હોય અથવા તો ધંધાના પ્રકાર ઉપર આધારિત કરતું હોય. મિત્રો જમીન, મકાન, યંત્રો વગેરે જેવી કાયમી મિલકતો ખરીદવા કરતાં ભાડાપટ્ટેથી મેળવીએ તો એ કાર્યશીલ મૂડીમાં તેના રૂપાંતર થતું હોય છે અને ખર્ચ પણ આપણને બાદ મળતા હોય છે. પણ જો માલિકીની મૂડી અથવા કાયમી જમીન, માલિકીની જમીન, માલિકીના યંત્રો પર ખરીદવા જઈએ તો રોકાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે અને આ અસર એ મહત્ત્વનું પરિબળ સાબિત થતું હોય છે. મિત્રો એટલે ભાડાપટ્ટે મેળવવામાં આવે તો એ કાર્યશીલ મૂડીમાં અને એમાં ઝડપીમાં આપણને ખર્ચાઓ પણ બાદ મળતા હોય છે. તો કેટલા અંશે કાયમી મૂડીનું રોકાણ આપણે ઘટાડી પણ શકીએ છીએ. મિત્રો કાયમી મૂડીનું જોખમ આપણે ઓછું થાય એમ હોવું જોઈએ. આપણે 4th મુદ્દો સંશોધન ખર્ચ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. મિત્રો ઘણી કંપનીઓ બજારની અંદર નવું નવું સંશોધન કરતી હોય છે. જે ઉત્પાદન માર્કેટમાં હોય એમાં પણ સુધારો વધારો કરી અને વધુને વધુ સારું બજારમાં મૂકતી હોય છે અને ગ્રાહકને આકર્ષિત હોય છે. મિત્રો સંશોધન ખર્ચા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ખૂબ મોટા પ્રમાણમાં કાયમી મૂડીને અસર કરતા હોય છે અને આ કાયમી મૂડી એ મોટા પ્રમાણમાં આપણને જોવા મળતી હોય છે. મિત્રો અને લાંબા ગાળા સુધી આપણે એકમને અસર કરતું પરિબળ છે. એટલે સંશોધન ખર્ચ પણ ધંધા માટે બહુ મહત્ત્વનું હોય છે. મિત્રો એના પછીનો મુદ્દો અદ્યતન ટેકનોલોજી. મિત્રો બજારની અંદર ટેકનોલોજી સમય પ્રમાણે બદલાતી હોય છે. જેટલી ટેકનોલોજી બદલાય એ પ્રમાણે ઉત્પાદન અને ગુણવત્તા પણ બદલાતું હોય છે. મિત્રો અને સમય પ્રમાણે પરિવર્તન ન લાવીએ તો બજારની અંદર ધંધો ચાલી શકતો નથી. એટલે સમય પ્રમાણે ટેકનોલોજીમાં ફેરફાર કરવા ખૂબ જરૂરી હોય છે. મિત્રો માટે અદ્યતન ટેકનોલોજી એ કાયમી મૂડી માટે એક મહત્ત્વનું અસર કરતું પરિબળ કહેવામાં આવતું હોય છે. મિત્રો ત્યાર પછી સરકારી મદદ અને કરવેરા નીતિ બહુ મહત્ત્વનો મુદ્દો છે. મિત્રો સરકાર જેટલી મદદ કરે તેટલી જ કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. એક ઉદાહરણ આપું. મિત્રો 2000 સાલની અંદર જ્યારે કચ્છ ભુજની અંદર સરકારે એક નીતિ બનાવી કે ભુજ અથવા કચ્છ ભુજની અંદર જે કંપનીઓ સ્થાપશે તેને જમીનનો ભાવ બિલકુલ ઓછા ભાવે જમીન આપવામાં આવશે. તો મિત્રો જમીન, લાખો કરોડોની જમીન એક સામાન્ય મૂડીરોકાણથી આપણને પ્રાપ્ત થાય તો કાયમી મૂડીને આપણને ફાયદો થતો હોય છે. તો
તો આવી સરકારી નીતિ હોય, કયા એરિયાનો વિકાસ કરવા માગે છે અને એનો લાભ આપણે લેતા હોય તો આપણને કાયમ ઉડીને જરૂરિયાતને અસર કરતું પરિબળ છે. મિત્રો, કરવેરા નીતિ પણ મહત્વનું છે. અમુક એરિયાની અંદર આપણે ધંધો નાખીએ તો સરકારની નીતિ હોય કે ભાઈ એના એરિયાની બાબતમાં કરવેરાનું પ્રમાણ ઓછું રાખે છે, અમુક એરિયામાં કરવેરાનું પ્રમાણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર વધુ રાખે છે, તો આ કાયમી મૂડી પર અસર કરતું એક મહત્વનું પરિબળ કહેવામાં આવતું હોય. મિત્રો મિત્રો આ બધી જરૂરિયાતો સરકાર અને જે નીતિ હોય કંપનીની એની પર આધારિત હોય છે, અને કાયમી મૂડી એક અસર કરતા પરિબળમાં સમાવેશ થતો હોય છે. સાતમો મુદ્દો, સ્થાપના ખર્ચ. મિત્રો, સામાન્ય ધંધો હોય, સ્વાભાવિક છે કે આપણે એક સામાન્ય દુકાન લઈને આપણે ધંધો કરીએ તો ગોળ દાણા વેચીને આપણે શરૂઆત કરતા હોય છે. પણ મિત્રો, જ્યારે કંપની સ્વરૂપ હોય તો એની અંદર આપણે નેતા અભિનેતાને બોલાવીને આપણે શરૂઆત કરતા હોય છે. લાખો માણસ ઓપનિંગમાં આવતા હોય છે અને આ ઓપનિંગમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે. પણ આ ખર્ચને આપણે કાયમી મૂડીમાં સમાવેશ કરીએ છીએ, એના લાભ લાંબા સમય સુધી આપણને પ્રાપ્ત થતા હોય છે. મિત્રો, તો સ્થાપના ખર્ચનું પ્રમાણ પણ કેવું આવે છે? મિત્રો, ખૂબ ઓછું આવે છે. ત્યાર પછી આપણે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત જોઈએ. મિત્રો આપણે તો મિત્રો તફાવતની બાબતમાં જોઈએ તો ક્રમ તફાવતના મુદ્દા એમાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. નંબર એક, અર્થ. મિત્રો, કાયમી મૂડી સામાન્ય અર્થ એવો થાય કે ખાસ કરીને એક જ વખત મૂડીરોકાણ થતું હોય છે, અને ખાસ કરીને કાયમી મિલકતમાં જમીન મકાન યંત્રો, તો એવી મૂડીને કાયમી મૂડી કહેવામાં આવતું હોય. મિત્રો, કાર્યશીલ મૂડી, રોજબરોજના ધંધા ચલાવવા માટે જે નાણાકીય મૂડીની જરૂર પડે તેને કાર્યશીલ મૂડી કહેતી હોય છે. મિત્રો, નંબર બે, સમયગાળો. સ્વાભાવિક છે મિત્રો, કાયમી મૂડીનો સમયગાળો કેવો હોય? લાંબો હોય છે. જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ હોય ત્યાં સુધી એમાં રોકાયેલી હોય છે. જ્યારે કાર્યશીલ મૂડી સતત અથવા નિયમિત એની અંદર આપણે નાણાકીય રોકાણ થતા હોય છે, પણ ટૂંકો ગાળો હોય છે. મિત્રો, ત્રીજો મુદ્દો, તરલતા. જોખમનું પ્રમાણ વધુ હોય છે. મિત્રો, કારણ કે એક વખત રોકાયા પછી એમાં તરલતાનું પ્રમાણ કેવું રહેતું અને જેવું હોય તો ઓછું રહેતું હોય. મિત્રો, જ્યારે ઝડપીમાં રોકડમાં રૂપાંતર પામે ત્યારે તેથી તરલતાનું પ્રમાણ ઊંચું રહેતું હોય. મિત્રો, જોખમનું પ્રમાણ ઊંચું રહેતું સ્વાભાવિક છે. મિત્રો, એક વખત પૈસા રોક્યા પછી આ જીવન એની અંદર આપણે પૈસા રોકાઈ જવાના છે, એટલે જોખમનું પ્રમાણ કેવું રહેવાનું? ઓછું, વધારે રહેતું હોય. મિત્રો, જોખમનું પ્રમાણ ઓછું રહેતું હોય. મિત્રો, પાંચમો મુદ્દો, જરૂરિયાત. મિત્રો, જમીન મકાન પ્લાન્ટ યંત્રો ટૂંકમાં કાયમી મિલકતોમાં ખરીદવા માટે કાયમી મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ક્યારે રહે? રોજબરોજના ખર્ચાઓ, મજૂરી વેતન વગેરેમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. છઠ્ઠો મુદ્દો, મિત્રો, પ્રાપ્તિ સ્થાનો. કાયમી મૂડી ખાસ કરીને ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડીને આપણે પ્રાપ્ત કરતા હોય છે. જ્યારે કાર્યશીલ મૂડીની વાત કરીએ મિત્રો, ખાસ કરીને બેન્કો દ્વારા કેશ ક્રેડિટની કે ઓવરડ્રાફ્ટની સગવડ મેળવી કે સ્વરાપ ઓફ ફેસિલિટી ટૂંકા સમય માટેની લોન લઈ અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત આપણે પ્રાપ્ત કરીએ છીએ. સાતમો મુદ્દો, મિત્રો, ઘસારો. કાયમી મૂડી પર ઘસારો નિયમિત કપાતો હોય છે અને ખર્ચ તરીકે તેને બાદ મળતો હોય છે. મિત્રો, જ્યારે કાર્યશીલ મૂડી પર ઘસારો ગણવાપાત્ર હોતો નથી. મિત્રો, તો મિત્રો આ હતા કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેના તફાવતના મુદ્દો. મિત્રો, અહીંયા પ્રકરણ પૂરું થાય છે. પ્રકરણ નંબર 8, નાણાકીય સંચાલન. જય સ્વામિનારાયણ. મિત્રો,